नमस्कार विद्यार्थी मित्रों, वेद करियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने जो सीरीज चाली रही है डेली 5 क्वेश्चन, यम आज आप भाग नंबर 54 जोवाना छे। अने शुरुआत करता पेला, हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो और बाजू में आला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो बात करिए प्रथम प्रश्ननी। तो प्रथम प्रश्न आपने आपेलो छे कि भाई श्याम पश्चिम तरफ 14 मीटर चालीने तेनी जमणी बाजू वळाक लई 14 मीटर चाले छे अने पछी डाबी तरफ 10 मीटर चाले छे, फरीथी ते त्यांथी डाबी तरफ 14 मीटर चाले छे, तो ते तेना प्रारंभिक स्थानेथी ओछामां ओछो केटला मीटर अंतरे छे? ऑप्शन ए 10 मीटरे, ऑप्शन बी 24 मीटरे, ऑप्शन सी 28 मीटरे अने ऑप्शन डी 38 मीटरे। तो जोईए मित्रों, ज्यारे पण आवो दाखलो आवे त्यारे आपणे एनी एम कही शकाय रकम वाइज छे ने आपणे सोल्व करता जशुं। तो जोईए सौ प्रथम दिशाओ, तो कि भाई उत्तर, दक्षिण, पूर्व अने पश्चिम। तो बात करिए सौ प्रथम श्याम, एटले के श्याम छे ए आ प्रारंभिक बिंदुए ऊभो छे। हवे आ प्रारंभिक बिंदुए थी आ प्रारंभिक बिंदुए थी 14 मीटर छे पश्चिम तरफ चाले छे। तो बात करी दीए आ 14 मीटर छे क्या क्या चाले छे, तो के पश्चिम दिशा में चाले छे, केटलू 14 मीटर। हवे शू कहे मित्रों, तो के ई पोते आया तरफ छे पहुंची गयो। हवे आगळ जोईए तेनी जमणी बाजू वळाक लईने 14 मीटर चाले छे। हवे आम आ दिशा में एटले के पश्चिम दिशा में मुख होय तो एमनी जमणी बाजू क्यूँ थशे, तो के एमनी जमणी बाजू छे ऊपरनी साइड थशे। क्यूँ थशे? तो के जमणी बाजू ऊपरनी साइड थशे। न्यां केटलू चाले छे? तो के 14 मीटर चाले छे। હવે આગળ જોઈએ પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે, એટલે કે હવે એ ઉત્તર દિશા તરફ એમનું મુખ છે, તો એમનું ડાબું કયું થશે? તો કે આ થશે, તો એ કેટલું ચાલે છે? તો કે 10 મીટર ચાલે છે। ફરીથી તે ત્યાંથી ડાબી તરફ છે 14 મીટર ચાલે છે। હવે કે એ પાછો પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે, તો કે હવે એને ડાબી કયું થાય? તો કે નીચેની તરફનું થશે, એટલે કે કેટલું થશે? તો કે 14 થશે। કેટલું થશે? 14। તો હવે જોઈએ તો તે તેના પ્રારંભિક સ્થાનેથી ઓછામાં ઓછો કેટલા અંતરે દૂર હશે? હવે ઘણા મિત્રો શું કરતા હોય છે, તો કે ભાઈ 14 14 14 + 10, એટલે કે 4 નો સરવાળો, એટલે કે એટલા અંતરે છે એ દૂર હશે। પણ મિત્રો અહીંયા આપણે શું પૂછ્યું છે, તો કે ભાઈ ઓછામાં ઓછું શું પૂછ્યું છે? તો કે ઓછામાં ઓછું, તો જોઈએ તો કે ભાઈ આ 14 મીટર તો પોતે ચાલેલો જ હતો। બીજું તો કે ભાઈ જો અહીંયા એ 10 મીટર ચાલ્યો હોય તો અહીંયા પણ એ 10 મીટર જ ચાલ્યો હશે ને મિત્રો? તો આ જેમ 10 છે એવી જ રીતના અહીંયા 10 થશે। કેમ? તો કે 14 ઉપર ગયો તો એટલું 14 પાછું નીચે આવે છે, એટલે કે 10 જોવા જઈએ તો કેટલું થશે? તો કે આ 10 અને આ 14 તો કેટલું થાય? તો કે 24 મીટર। કેટલું થાય? તો કે 24 મીટર, એટલે કે શ્યામ છે એ પ્રારંભિક બિંદુએથી પ્રારંભિક સ્થાનેથી ઓછામાં ઓછા કેટલા અંતરે દૂર હશે? તો કે ભાઈ 24 મીટરે છે એ દૂર હશે, એટલે સાચો જવાબ આપણો શું થશે? તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 આપેલો છે કે ગોવર્ધન રામને જગત સાક્ષર કોણે કહ્યું છે? ઓપ્શન એ મણિલાલ ત્રિવેદીએ, ઓપ્શન બી સ્નેહરશ્મિએ, ઓપ્શન સી કાકા સાહેબ કાલેલ કરે, કે ઓપ્શન ડી નાના લાલે? તો કે ભાઈ ગોવર્ધન રામને જગત સાક્ષર છે એ કોણે કહ્યો હતો? તો કે ભાઈ ઓપ્શન બી, ઓપ્શન ડી એટલે કે નાના લાલે છે એ કહ્યો હતો। હવે તો કે એના પહેલાં તો ગોવર્ધન રામને છે એ પંડિત યુગના પુરોધા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તો કે પંડિત યુગના પ્રથમ કવિ। આ સિવાય ગોવર્ધન રામની એક ખૂબ જ જાણીતી એક કૃતિ કઈ છે? તો કે સરસ્વતી ચંદ્ર, જે કેટલા ભાગમાં વેચાયેલી છે? તો કે 4 ભાગમાં એ વેચાયેલી છે। હવે 4 કયા કયા ભાગ છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ, તો તમારે એ કોમેન્ટ બોક્સમાં 4 ભાગ છે એ લખવાના છે। અને મિત્રો આગળના વિડીયો તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ પણ વિડીયો જોઈ શકો છો। તો વાત કરીએ આગળ ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણ આવશે? નાનાલાલ આવશે।
આગળ મણિલાલ નભુભાઈ ત્રિવેદી, જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે મિત્રો કે ભાઈ મણિલાલ ત્રિવેદીને કે જ્યારે 1893માં જે સ્વામી વિવેકાનંદજી શિકાગોમાં ધર્મ પરિષદમાં ગયા હતા, તો એ પહેલાં સ્વામી વિવેકાનંદ પહેલાં કયા વ્યક્તિનું નામ ચર્ચિત હતું? તો મણિલાલ ત્રિવેદીનું. એનું ઉપનામ આપણે શું યાદ રાખીશું? તો કે અભેદ માર્ગના પ્રવાસી. સી આપેલો છે કાકા સાહેબ કાલેલકર. તો આ કાકા સાહેબ કાલેલકર એને યાદ રાખીશું. કાકા સાહેબ કાલેલકર તો કેમનો જન્મ પહેલાં તો ક્યાં થયો હતો? તો કે મહારાષ્ટ્રના સતારામાં કાલેલી ગામે થયો હતો. ક્યાં થયો હતો? તો કે કાલેલી ગામે. એટલા માટે એમને છે એ નામ શું પડી ગયું હતું? કાલેલકર. હવે એમનું મૂળ નામ શું હતું? તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ. શું હતું? દત્તાત્રેય બાલકૃષ્ણ. પણ મિત્રો તમને ઘણી વખત એમની અટક પૂછાય છે, તો એની અટક કઈ આવશે? તો કે રાજાધ્યક્ષ. શું હતું? તો કે રાજાધ્યક્ષ એમની અટક હતી. એટલે કે દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ એમનું મૂળ નામ છે, પણ એનું ઉપનામ શું છે? કાકા સાહેબ કાલેલકર. એટલે કે કાકાનું નામ છે એ વડોદરાની જ્યાં ગંગાનાથ વિદ્યાલય છે એમાં પોતે છે એ જ્યારે જોબ કરતા હતા, પ્રિન્સિપલના હોદ્દા ઉપર હતા, ત્યારે ત્યાંના લોકો છે એમને હુલામણા નામે કયા નામે ઓળખતા? કાકાના નામે. એટલે કાકાનું નામ એમનું પ્રચલિત થયું હતું. અને કાલેલકર કે જેમનો જન્મ કાલેલી ગામે થયો હતો, એટલા માટે કાલેલકર તરીકે ઓળખાયા હતા. અને ગાંધીજીએ આ કાકા સાહેબ કાલેલકરને કયું ઉપનામ આપેલું છે? તો કે સવાઈ ગુજરાતી. કયું આપેલું છે? તો કે સવાઈ ગુજરાતી. આગળ જોઈએ સ્નેહરશ્મિ. તો કે ભાઈ ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ જેનું નામ છે સ્નેહરશ્મિ. હવે આ સ્નેહરશ્મિ એ શેના માટે જાણીતા છે? તો કે હાઈકુ. શેના માટે? તો કે હાઈકુની શરૂઆત કરનાર કોણ હતા? સ્નેહરશ્મિ. એટલા માટે એને કહેવાય છે હાઈકુના પિતા. શું કહેવાય છે? હાઈકુના પિતા. આ હાઈકુ છે એક સાહિત્ય પ્રકાર છે. નાનાલાલની વાત કરીએ તો કે એમના પિતા તો પહેલાં એ પણ પોતે સાહિત્યકાર હતા, જેનું નામ હતું દલપતરામ. અને આ દલપતરામે પણ ઘણું બધું સાહિત્યમાં યોગદાન આપેલું છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે. હવે નાનાલાલની વાત કરીએ તો કે એમણે પણ સાહિત્ય ક્ષેત્રે પોતાનું ઘણું બધું યોગદાન પણ આપેલું છે, અને નાના નાના રાસ એમની કૃતિઓ છે એ ખૂબ જ જાણીતી છે. તો આવા બધા સાહિત્યકારો છે એમની થોડી ઘણી આપણે ચર્ચા કરી છે. જ્યારે આપણે એમના જ્યારે અલગ સાહિત્યકારોના જ્યારે લેક્ચર બનાવીશું ત્યારે એમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3 કે ભાઈ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સ્કેનર, ઓપ્શન બી મોનિટર, ઓપ્શન સી પ્રિન્ટર અને ઓપ્શન ડી વેબ કેમેરો. એટલે કે જે ડોક્યુમેન્ટ છે એની હાર્ડ કોપી એને કાઢવા માટે શેનો ઉપયોગ થાય મિત્રો? તો કે ભાઈ ઓપ્શન સી પ્રિન્ટરનો છે એ ઉપયોગ થાય. સ્કેનર એટલે શું છે? તો કે ભાઈ સ્કેનર છે એ ડોક્યુમેન્ટને સ્કેન કરીને સોફ્ટ કોપી બનાવશે. શું કરશે? સ્કેનર છે એ ડોક્યુમેન્ટને હાર્ડ કોપીમાંથી સોફ્ટ કોપી કરશે. જ્યારે મોનિટર એટલે કે ડિસ્પ્લે એક થશે કે જે આપણે કોમ્પ્યુટરમાં જે વર્ક કરીએ છીએ એનું આઉટપુટ આપશે આપણે. શું આપશે? આઉટપુટ. એટલે કે આપણે જો કોઈ પણ ટાઈપિંગ કરતા હોય તો એ ટાઈપિંગ છે આપણે શેમાં બતાવશે? મોનિટરમાં બતાવશે. વેબ કેમેરો. તો કેમેરા છે એ શું કરે છે? વેબ કેમેરા. તો કે એ પણ આપણું ઇનપુટ આપતા હોય છે, ઇનપુટ છે એ કામ કરતા હોય. જ્યારે પ્રિન્ટર છે એ આઉટપુટ અને મોનિટર એ શું કરતા હોય છે? આઉટપુટ. જ્યારે સ્કેનર અને વેબ કેમેરા બંને ઇનપુટનું કામ કરતા હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે દર્શાવેલ કઈ જોડ સાચી નથી? એટલે કે કઈ એક જોડ ખોટી છે? ઓપ્શન એ સફેદ હાથીઓનો પ્રદેશ થાઈલેન્ડ, ઓપ્શન બી ડેરીઓનો દેશ ન્યૂઝીલેન્ડ, ઓપ્શન સી લવિંગનો ટાપુ ઝાંઝીબાર અને ઓપ્શન ડી હિન્દ મહાસાગરનું મોતી શ્રીલંકા. તો આમાંથી કઈ જોડ ખોટી છે મિત્રો? તો જોઈએ, પ્રથમથી જોતા જઈએ તો કે ભાઈ સફેદ હાથીનો પ્રદેશ થાઈલેન્ડ, તો કે આ જોડ કેવી છે? સાચી છે. ઓપ્શન બી ડેરીઓનો દેશ, તો કે ભાઈ ન્યૂઝીલેન્ડ આવશે નહીં, ત્યાં કયો આવશે? તો કે ડેનમાર્ક. તો આપણો જવાબ શું આવશે? ડેનમાર્ક. તો કે ન્યૂઝીલેન્ડ નહીં આવે, ડેરીઓનો દેશ, તો કે ભાઈ ડેનમાર્ક આવશે. લવિંગનો ટાપુ ઝાંઝીબાર, તો કે આ પણ જોડ સાચી છે. અને હિન્દ મહાસાગરનું મોતી એટલે કે શ્રીલંકા આવશે. તો કે આ ચારે હવે જોડ છે કેવી થઈ ગઈ આપણી? સાચી. પણ આપણે શું કીધું હતું? કઈ ખોટી છે?
तो आ जोड खोटी हती, पण डेरीओनो देश तरीके जो डेनमार्क आपेलो होय तो आपणी जोड साची बनशे। आगळ जोईए प्रश्न नंबर 5, अभयघाट कया महापुरुषनी समाधि छे? ऑप्शन ए राजीव गांधी, ऑप्शन बी जवाहरलाल नेहरू, ऑप्शन सी मोरारजी देसाई और ऑप्शन डी इंदिरा गांधी। એટલે કે અભયઘાટ છે કયા મહાપુરુષની સમાધિ સ્થળ છે? તો અભયઘાટ છે ઓપ્શન સી મોરારજી દેસાઈની છે એ સમાધિ છે। હવે ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં આવેલી છે। બાકીના વ્યક્તિઓની પણ વાત કરી દઈએ તો કે ભાઈ રાજીવ ગાંધી એનું નામ સમાધિનું નામ છે વીરભૂમિ, જે ક્યાં આવેલી છે? તો કે નવી એટલે કે દિલ્હીમાં આવેલી છે। પછી જવાહરલાલ નેહરુ તો એમને સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? તો કે શાંતિવન। એ પણ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલું છે। અને ઇન્દિરા ગાંધીની જે સમાધિ છે એ કયા નામે ઓળખાય છે? તો કે શક્તિ સ્થળ। જે પણ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં। ફરીથી એક વખત, અભયઘાટ તો જે મોરારજી દેસાઈની સમાધિ સ્થળ છે જે ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે। રાજીવ ગાંધી જેને સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? વીરભૂમિ, જે ક્યાં આવેલું છે? દિલ્હીમાં। જવાહરલાલ નેહરુ જેમની પણ સમાધિ સ્થળ છે ક્યાં આવેલું છે? દિલ્હીમાં। અને કયા નામે ઓળખાય છે? શાંતિવન। અને ઇન્દિરા ગાંધી છે એનું જે સમાધિ સ્થળ છે એ શક્તિ સ્થળ તરીકે ઓળખાય છે અને ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં આવેલું છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।